ચોક્કસ છે. તો રુઝન જી, આપને પૂછવા માંગીએ કે જે રીતે ચંદા કોચરે પણ જણાવ્યું છે ત્યારે આપની પ્રતિક્રિયા શું છે? મારી પ્રતિક્રિયા એ જ છે કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ પેશન્ટ જ દેખાઈ જાય છે આપણી બહેનોમાં, તો ખાસ કરીને આપણી બહેનોએ કરકસરથી ઘરે વર્ષોથી ચલાવ્યું છે. અગર આજે આપણે બહેનોના જે ભજવા એટલે જે મની બોક્સમાંથી જે પૈસા નીકળ્યા એ એમની કરકસર ના હતા, એમની મહેનત ના હતા, જે વર્ષોથી એમને કમાણી કરીને બચાયા, કમાણી ના કહેવાય પણ જે મહેનતથી ઘર કરકસર ચાલે એ તો બહેનોને આવડે જ છે ને કરે જ છે. અત્યારે ઝઘડો ખાલી એ જ પોઈન્ટનો છે, હજી ફરી રિપીટ કરીશ કે ઇટ ઇઝ ફોર ધ સ્ટેટા ઓફ પીપલ. સ્ટેટા ઓફ પીપલમાં હજી એક એવું છે કે જે લોકો પાસે અત્યારે પૈસા છે પ્લીઝ તમે લોકો ખર્ચો, તમે લોકો ઓછા ના કરો. તમે કહો છો કે હોટલમાં જમવા જતા તો તમે જાઓ પ્લીઝ, એટલે કહું છું કારણ કે તમારી પાસે પૈસા છે તમે ખર્ચો ના, તો આપણી આખી ઇકોનોમી તૂટી ભાગશે. તમે ડિપ્રેશન ના લાવો જે કરી શકે છે, કારણ કે જ્યાં સુધી તમે નીકળશો ત્યાં ડિપ્રેશન આવી રહ્યું છે માર્કેટમાં, અને એના લીધે લોકોનો, કારણ કે હું ધંધા જોડે સંડાવેલી છું એટલે હું માનું છું લોકોને, અરે ભાઈ કુછ નહીં રખો ના શાંતિ, કુછ નહીં રખો ના શાંતિ, એ લોકો ડિપ્રેશન આવે છે કારણ કે એ લોકોનો ધંધો નથી ચાલતો. ધંધો નથી ચાલતો કારણ કે લોકો ખરચતા નથી, સારા લોકો બી ઓનેસ્ટ લોકો બી. તો મારી તો રિક્વેસ્ટ છે કે અગર તમારે દેશ માટે કંઈ કરવું છે તો પ્લીઝ ખર્ચો તાકી ઇકોનોમી આવે. હું એટલી મોટી ઇકોનોમી સ્થિતિ પણ કોમન સેન્સ તમે મારી બધાની એટલી કહે છે કે તો ઇકોનોમી આગળ વધશે ને તો આપણે સખત ડિપ્રેશન બનાવશું, પછી ઘર રંગાશે કે એ બધી એની વાત છે. કારણ કે ઘર રંગાતી વખતે પ્લાનિંગ ગમે થતું હોય, મેં બી જોયા છે ઘર રંગતા ને પ્લાનિંગ થતા હા પ્રોબ્લેમ થાય છે, પણ એના પ્લાનિંગ થતો હોય છે. એટલે આમાં મારી આ જ રિક્વેસ્ટ છે, બાકી તો આપણે કરકસર માટે બહેનો તો નોન છે એટલે નથી મોર ફોર દેટ. જી વાત છે.